गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ માં આજથી આપણે ચેપ્ટર નંબર 18 જેનું નામ છે દેહ જળ અને પરિવહન. આ દેહ જળ અને પરિવહન નો આપણે અભ્યાસ કરવાનો છે. હવે સમજજો, અહીંયા શબ્દ છે આપણી પાસે એક તો દેહ જળ. દેહ જળ મતલબ કે શરીરની અંદર રહેલું પ્રવાહી. દેહ જળ એટલે શરીરની અંદર રહેલું પ્રવાહી. મનુષ્યની વાત કરીએ, આપણે મનુષ્યનો પરિવહન ભણવાનું છે એટલે કે મનુષ્યની અંદર કયું પ્રવાહી હોય. તો મનુષ્યમાં દેહ જળ તરીકે બે પ્રવાહી હોય, રુધિર અને લસિકા. આ બે પ્રવાહીનું આપણા શરીરમાં પરિવહન થતું હોય તો રુધિરનું પરિવહન થવાથી કે લસિકાનું પરિવહન થવાથી આપણને શું ફાયદો થાય? તો જો રુધિર આપણા શરીરમાં પોષક પદાર્થોનું વહન કરે, ઉત્સેચકોનું, અંતઃસ્ત્રાવોનું, એ સિવાય આવશ્યક પદાર્થોનું એક જગ્યા પરથી બીજી જગ્યા પર પરિવહન કોણ કરશે? રુધિર. જેમ કે આપણે શ્વાસ લઈએ, અંદર કોણ પહોંચ્યું? ઓક્સિજન પહોંચ્યો. એ ઓક્સિજન ફેફસાઓ પાસે છે. હવે એ ફેફસા પાસે રહેલા ઓક્સિજનને પગ સુધી પહોંચાડવો પડશે અને આપણા માથા સુધી પહોંચાડવો પડશે. તો એ ઓક્સિજનનું વહન કોણ કરશે? રુધિર. એ જ રીતે શરીરમાં ઉત્પન્ન થયેલ CO2 છે, એ બધા CO2નું વહન કેને ફેફસા પાસે લાવવું પડશે, તો ફેફસા એને બહાર ફેંકી શકશે. તો એ વહન બી કોણ કરશે? રુધિર કરશે. ટૂંકમાં પરિવહન તંત્ર શું કરે? પરિવહન તંત્ર તમારા શરીરની અંદર આવશ્યક પદાર્થોના વહનની વ્યવસ્થા કરે. બરાબર. જે નિમ્ન કક્ષાના પ્રાણીઓ હોય, જેમ કે સચ્છિદ્ર સમુદાયની આપણે વાત કરીએ, ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિમાં આપણે સચ્છિદ્ર સમુદાય ભણ્યા હતા. આજે નીચલી કક્ષાના એટલે કે નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે, એમની પાસે પરિવહન તંત્ર જેવું કંઈ હોય જ નહીં. જેમ કે સચ્છિદ્ર સમુદાય જે છે, એમાં વાદળી પાણીમાં રહેતી હોય, એની પાસે અંદર કોઈ પરિવહન તંત્ર નથી. તો વાદળી શું કરશે? પોતાની આસપાસ જે પાણી છે એ પાણીનું વહન કરાવશે અને એના દ્વારા એ આવશ્યક પદાર્થોનું વહન કરાવે. પણ આપણે સસ્તન ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કહેવાય, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં વ્યવસ્થિત દેહ જળ જોવા મળે કે જેમાં આપણે રુધિર અને લસિકાનો સમાવેશ કરીએ છે. હવે આ રુધિર અને લસિકાનું પરિવહન કઈ રીતે થાય એ પહેલા રુધિર અને લસિકાનું બંધારણ સમજવું જરૂરી છે. તો આજે આપણે રુધિરનું બંધારણ સમજવાનું છે. બરાબર. થોડી કેટલીક બેઝિક માહિતી હું તમને રુધિર વિશે આપી દઉં. રુધિર જે છે એ પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. કોઈ પણ પ્રાણી જે છે એના શરીરમાં અલગ અલગ એવી ચાર પ્રકારની પેશી હોય. યા તો અધિચ્છદ પેશી જોવા મળે છે, એ સિવાય તમને સંયોજક પેશી જોવા મળે છે, સ્નાયુ પેશી જોવા મળે અને ચેતાપેશી જોવા મળે. કોઈ પણ પ્રાણીનું શરીર ચાર પેશીઓ ધરાવે. કઈ કઈ? અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતા. એમાં રુધિર કઈ પેશી? તો રુધિર સંયોજક પેશી છે. સંયોજક અભી કઈ? તો રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. બીજું, પુખ્ત વયે પુરુષની અંદર મતલબ કે મેલ, પુખ્ત વયે પુરુષમાં 5-6 લીટર રુધિર હોય. પુખ્ત વયના પુરુષમાં 5-6 લીટર રુધિર હોય અને પુખ્ત વયની સ્ત્રીમાં, પુખ્ત વયની સ્ત્રીમાં 4-5 લીટર રુધિર હોય. આ તો તમે યાદ રાખજો, આપણે મૂકવાથી આપો. પુખ્ત વયના પુરુષની અંદર એટલે કે મેલ 5-6 લીટર રુધિર ધરાવે, જ્યારે સ્ત્રી જે છે એમાં 4-5 લીટર રુધિર હોય. અને યાદ રાખવાનું ખાસ, જે શરીરનું વજન છે એ શરીરના કુલ વજનના, શરીરના કુલ વજનના 8% જેટલું વજન, શરીર જે કુલ વજન છે એ કુલ વજનના 8% જેટલું વજન જે છે એ રુધિર ધરાવે છે. શરીર જે કુલ વજન છે એના 8% જેટલું વજન કોણ ધરાવે છે? રુધિર. તો રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. પુખ્ત વયના પુરુષમાં 5-6 લીટર રુધિર હોય, સ્ત્રીમાં 4-5 લીટર રુધિર હોય અને આપણું જે શરીરનું કુલ વજન છે એનું 8% વજન કોણ રોકશે? રુધિર. તો હવે આપણે રુધિરના બંધારણનો અભ્યાસ કરીએ.
માનવ રુધિર જે છે એના મુખ્ય બે વિસ્તાર હોય, એક રુધિર રસ અને બીજું રુધિર કોષ. મનુષ્યનું રુધિર જે છે એ મુખ્ય બે વિસ્તારમાં વહેંચાયેલું હોય. રુધિર રસ જે કુલ રુધિર છે એમાં 55% ભાગ રુધિર રસનો હોય અને 45% ભાગ રુધિર કોષોનો રહેલો હોય. કુલ રુધિરમાં 55% રુધિર રસ હોય અને 45% રુધિર કોષ જોવા મળે છે. તો અહીંયા આપણે સૌપ્રથમ વાત કરીએ રુધિર રસ. રુધિર રસ જે છે આ રુધિર રસના બંધારણમાં 3 ઘટકો. રુધિર રસના બંધારણમાં મુખ્ય ઘટક કેટલા? 3. કયું કયું? તો એક આવશે પાણી, પછી ખનિજ અને પ્રોટીન. રુધિર રસમાં 90-92% રુધિર રસ જે છે એમાં 90-92% પાણી રહેલું હોય. રુધિર રસના બંધારણમાં 90-92% પાણી જોવા મળે. એ સિવાય અલ્પ માત્રામાં કેટલાક ખનિજ ક્ષાર હોય, જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પછી HCO3- અને બાયકાર્બોનેટ કહેવાય, ત્યાર પછી Cl- એટલે કે ક્લોરાઇડ. તો અલ્પ માત્રામાં ખનિજ રહેલા હોય, જ્યારે કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, સોડિયમ હોય, બાયકાર્બોનેટ અને ક્લોરાઇડ હોય. આ ખનિજ જે છે આ ખનિજ શું કાર્ય કરે? તો ખનિજ જે છે એ આસૃતિ નિયમન અને પીએચ જાળવણી. ખનિજ એ રુધિરની અંદર આસૃતિ અને પીએચ જાળવવાનું કાર્ય કરે. તે સિવાય પટલની પ્રવેશશીલતાનું નિયમન કરે. તે સિવાય પટલની પ્રવેશશીલતા જે છે એનું નિયમન કરે. કોણ? ખનિજ ક્ષાર. ઓકે, એકવાર ફરીથી, ખનિજ 3 કામ કરે. એક તો આસૃતિ જાળવે, બીજું પીએચ જાળવે, અને ત્રીજું કયા ઘટકને અંદર આવવા દેવાનો અને કયા ઘટકને અંદર નહીં આવવા દેવાનો. રુધિરમાં કયો ઘટક અંદર આવી શકે નહીં આવી શકે. તો આ જે પટલ છે, રુધિરનું જે પટલ, એ પટલની પ્રવેશશીલતા કોને આવવા દેવું, કોને નહીં આવવા દેવું, આ પ્રવેશશીલતાનું નિયમન જે છે એ આ ખનિજ આયનો દ્વારા થાય. ત્યાર પછી ત્રીજો અગત્યનો ઘટક છે પ્રોટીન. રુધિરમાં મુખ્યત્વે 3 પ્રોટીન જોવા મળે, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન. આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન. આલ્બ્યુમિન જે છે, આલ્બ્યુમિન આસૃતિ જાળવવાનું કાર્ય કરે. આલ્બ્યુમિન આસૃતિ જાળવવાનું કાર્ય કરે. ત્યાર પછી ગ્લોબ્યુલિન. ગ્લોબ્યુલિન જે છે રોગ પ્રતિકારક તંત્ર માટે જાણે કે રોગો સામે રક્ષણ આપે. ગ્લોબ્યુલિન આપણા રોગ પ્રતિકારક તંત્ર માટે અગત્યનું છે. અને ફાઇબ્રિનોજન, આ ફાઇબ્રિનોજન જે છે એ રુધિર ગંઠાવવાનું કાર્ય કરે. રુધિર આપણે કંઈ પણ વાગે તો લોહી બહાર આવવા લાગશે. એ લોહી થોડી વારમાં બહાર આવતું બંધ થઈ જાય, એ માટે આ ફાઇબ્રિનોજન જે છે એ આપણને મદદરૂપ થાય છે. તો આ ત્રણેય પ્રોટીનના કાર્યો આપણને એક્ઝામમાં પૂછાઈ શકે, ખાસ યાદ રાખવાના. આલ્બ્યુમિન જે છે આસૃતિ જાળવશે, ત્યાર પછી ગ્લોબ્યુલિન એ રોગો સામે રક્ષણ આપશે, અને ફાઇબ્રિનોજન કે જે રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં મદદ કરે. આ સિવાય રુધિર રસની અંદર ઘણા બધા એવા નિષ્ક્રિય કારકો હોય કે કારકનો એક અર્થ થાય જની, કારકનો અર્થ શું થાય જની. રુધિર રસમાં એવા ઘણા બધા નિષ્ક્રિય કારકો હોય કે જે આપણને રુધિર જે છે એ ગંઠાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. ઓકે, હવે આ થઈ ગયું રુધિર રસની વાત. હવે યાદ રાખજો કે રુધિર રસની અંદર ફાઇબ્રિનોજન જે છે એ રુધિર ગંઠાવવા માટે જરૂરી છે. કેટલાક કારકો રુધિર ગંઠાવવા મદદ કરે. એ સિવાય, મતલબ કે રુધિર ગંઠાવવા માટે જરૂરી ઘટક સિવાય બાકીનો બધો રુધિર રસ જે છે એને સીરમ કહી શકાય. સીરમની વ્યાખ્યા આપણને પૂછાય તો સીરમની વ્યાખ્યા, રુધિર ગંઠાવવા માટે, રુધિર ગંઠાવવા માટે જરૂરી જરૂરી
જે ઘટકો છે રુધિર ગંઠા માટે જરૂરી ઘટકો સિવાયનો રુધિર રસ રુધિર ગંઠાવવા માટે જરૂરી ઘટકો સિવાયનો રુધિર રસ એને સિરમ તરીકે ઓળખવામાં આવે તો આ રુધિર રસ જે છે એનું બંધારણ પૂરું થયું રુધિર રસના બંધારણમાં આપણે જોવા મળે પાણી 90-92% એટલે કે સૌથી વધારે હોય ત્યારબાદ ખનિજ ખનિજ જે છે આશ્રિત નિયમન પીએચ જાળવણી અને પટલની પ્રવેશશીલતાનું નિયમન કરે મતલબ કોનો પ્રવેશ થાય કોનો પ્રવેશ નહીં થાય કોષની અંદર એ કોણ નક્કી કરશે ખનિજ નક્કી કરશે ત્યાર પછી પ્રોટીન પ્રોટીન મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય આલ્બ્યુમિન કે જે આશ્રિત જાળવે ગ્લોબ્યુલિન કે જે રોગો સામે રક્ષણ આપે અને ત્રીજું છે ફાઇબ્રિનોજન કે જે રુધિર ગંઠાવવામાં મદદ કરે છે રુધિર ગંઠાવ માટે જરૂરી ઘટકને હટાવી દઈએ તો બાકીનો બધો રુધિર રસ જે છે એને સિરમ તરીકે ઓળખવામાં આવે રુધિર ગંઠાવવા માટે જરૂરી ઘટક સિવાયનો રુધિર રસ જે છે એને સિરમ કહેવાય ત્યાર પછી જુઓ આપણે અહીંયા રુધિર કોષ જે છે એને આપણે બ્લડ સેલ પણ કહી દઈએ રુધિર કોષ એટલે કે બ્લડ સેલ રુધિર કોષ સામાન્ય ત્રણ પ્રકારના હોય તમે પ્રાઇમરી સ્ટેજ ઉપર ભણી ગયા હશો રક્ત કણ શ્વેત કણ અને ત્રાક કણ રિપીટ રક્ત કણ શ્વેત કણ અને ત્રાક કણ એમાં આપણે સૌથી પહેલા રક્ત કણ ભણવાના ત્યાર પછી શ્વેત કણ ત્યાર પછી ત્રાક કણ તો જો રક્ત કણ રક્ત કણ ને આરબીસી પણ કહેવાય રક્ત કણ ને આરબીસી તરીકે પણ ઓળખવામાં આવે આરબીસી એનું આખું નામ થાય રેડ બ્લડ સેલ લાલ કલરના હોય એટલે આને કહીએ આપણે રેડ બ્લડ સેલ એ સિવાય રક્ત કણ જે છે એને એરિથ્રોસાઇટ તરીકે પણ ઓળખવામાં આવે ત્રણે નામ ખાસ યાદ રાખજો રક્ત કણ અથવા એને આરબીસી કહી શકાય અથવા એને એરિથ્રોસાઇટ તરીકે ઓળખવામાં આવે આજે 45% રુધિર કોષ છે આ 45% રુધિર કોષમાં રક્ત કણ શ્વેત કણ ત્રાક કણ આવે એની અંદર સૌથી વધુ માત્રામાં કોઈ રુધિર કોષ હોય તો એ રક્ત કણ છે રક્ત કણ નું પ્રમાણ જુઓ રક્ત કણ 5 થી 5.5 મિલિયન પ્રતિ ઘન મિલી જોવા મળે મતલબ 50-55 લાખ સંખ્યા પ્રતિ ઘન મિલી કોની રહેલી હોય રક્ત કણની રહેલી હોય આપણા રુધિર કોષો જે છે એમાં સૌથી વધુ માત્રામાં કોણ જોવા મળશે તો રક્ત કણ જોવા મળશે 50-55 લાખ પ્રતિ ઘન મિલી ત્યાર પછી રક્ત કણની ઉત્પત્તિ ક્યાં થાય તો રક્ત કણની ઉત્પત્તિ થાય અસ્થિ મજ્જામાં સમજો અસ્થિ અસ્થિ એટલે કે હાડકું અને મજ્જા એટલે હાડકાની અંદર પોલાણ હોય આપણા હાડકા નક્કર ના હોય પણ પોલા હોય આ હાડકાનું જે પોલાણ છે એને અસ્થિ મજ્જા કહેવાય એમાં ઘણી બધી પેશી રહેલી હોય એ પેશીઓ જે છે એ રુધિર નિર્માણમાં મદદ કરે એટલે કે રક્ત કણ નિર્માણમાં મદદ કરે છે તો ફરીથી રક્ત કણ નું ઉત્પત્તિ સ્થાન કયું છે તો અસ્થિ મજ્જા રક્ત કણ ક્યાંથી ઉત્પન્ન થાય રક્ત કણ અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય ત્યાર પછી રક્ત કણમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન હાજર હોય રક્ત કણમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે શું આવ્યું હોય એચબી એચબી એટલે કે હિમોગ્લોબિન હિમોગ્લોબિન એક સંયુગ્મી પ્રોટીન સંયુગ્મી પ્રોટીન મતલબ શું કોઈ પણ પ્રોટીન સાથે કોઈ ખનિજ જોડાય તો એને સંયુગ્મી પ્રોટીન કહેવાય જો સમજો હિમોગ્લોબિન બે નામ છે હિમ અને ગ્લોબિન જ્યાં ગ્લોબિન બરાબર પ્રોટીન અને હિમ બરાબર આયર્ન ચલો તમને કહું અહીંયા હિમોગ્લોબિન નું સ્ટ્રક્ચર બતાવો માનો કે આ હિમોગ્લોબિન છે તો એક હિમોગ્લોબિન ના બંધારણમાં ચાર આયર્ન રહેલા હોય આયર્ન મતલબ કે Fe ઓકે એટલે કે હિમ હિમ નો અર્થ થાય આયર્ન હિમનો અર્થ થાય આયર્ન અને ગ્લોબિન તો અહીંયા પ્રોટીન છે ગ્લોબિન અને ખનિજ કયો છે હિમ એટલે નામ શું પડી ગયું આનું હિમોગ્લોબિન એટલે કે હિમોગ્લોબિન એ સંયુગ્મી પ્રોટીન છે ઓકે એકવાર એનો અર્થ ફરીથી લખી દઉં છું હિમ વત્તા ગ્લોબિન જ્યાં ગ્લોબિન એટલે પ્રોટીન અને હિમ એટલે આ આયર્ન હિમ એટલે આયર્ન તો એના આધારે નામ શું પડી ગયું એનું હિમોગ્લોબિન હિમોગ્લોબિન શું કામ કરે તો હિમોગ્લોબિન આપણા શરીરમાં O2 CO2 ના વહનમાં મદદ કરે એટલે એ લખ્યું આપણે કે હિમોગ્લોબિન જે છે એના કારણે રક્ત કણો આપણને શ્વસન વાયુઓના વહનમાં મદદરૂપ થાય અને ખાસ યાદ રાખજો
12 ग्राम हिमोग्लोबिन प्रति 100 ml रुधिर में रहेलू होय एमसीक्यू में पूछाय के 100 ml रुधिर में कितला ग्राम हिमोग्लोबिन जोवा मळे तो 12 થી 16 ગ્રામ અને આપડા જે રક્તકણ છે એ રક્તકણનું આયુષ્ય હોય 120 દિવસ આપડા શરીરમાં રક્તકણનું આયુષ્ય હોય 120 દિવસ 120 દિવસ બાદ આ રક્તકણ મૃત્યુ પામે એના સ્થાને શરીરમાં નવા રક્તકણો જે છે એ ઉત્પન્ન થાય અને મોસ્ટ ટાઈમ બી રક્તકણનું મૃત્યુ ક્યાં થાય તો રક્તકણ બરોળમાં મૃત્યુ પામે બરોળ મતલબ શું તો જે આપણું જઠર હોય આ જઠરની નીચે અહીંયા એક વટાણાના દાણા જેવું અંગ રહેલું હોય આઈ જઠરની નીચે વટાણાના દાણા જેવું અંગ હોય આને બરોળ અથવા તો સ્પ્લીન કહેવાય આને બરોળ કહેવાય અથવા તો સ્પ્લીન તરીકે ઓળખવામાં આવે છે તો આ પતી ગયા પહેલા પ્રકારના રુધિરકોષ રક્તકણ સૌથી વધુ માત્રામાં હોય 50 થી 55 લાખ પ્રતિ ઘન મિલી રક્તકણ ક્યાં ઉત્પન્ન થાય અસ્થિમજ્જામાં તેમાં શું રહેલું હોય હિમોગ્લોબિન હિમોગ્લોબિન સંયુગ્મી પ્રોટીન છે હિમ પ્લસ ગ્લોબિન ધરાવે હિમ એટલે કે આયર્ન મેં લખ્યું જો એક હિમોગ્લોબિન ના બંધારણમાં કેટલા આયર્ન રહેલા હોય 4 હિમોગ્લોબિન ની કારણે શ્વસન વાયુનું વહન થાય મતલબ કે હિમોગ્લોબિન શ્વસન વાયુના વહનમાં આપણને મદદ કરે આપણા રુધિર ની અંદર 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન પ્રતિ 100 ml રુધિર જોવા મળે રક્તકણ જે છે એનું આયુષ્ય હોય 120 દિવસનું રક્તકણ મૃત્યુ પામે બરોળની અંદર બરોળ માટે બીજો એક શબ્દ પ્રયોગ કરવામાં આવે સ્પ્લીન હવે રક્તકણ પછી આપણે ભણવાનું આવે શ્વેતકણ પણ શ્વેતકણ ભણતા પહેલા ત્રાકણ ભણ્યું કારણ કે ત્રાકણ નાનકડા છે ફટાફટ પતી જશે જો ત્રાકણની વાત કરીએ તો ત્રાકણનું પ્રમાણ કેટલું હોય ત્રાકણ જે છે એ 1.5 થી 3.5 લાખ હોય પ્રતિ ઘન મિલી ત્રાકણનું પ્રમાણ કેટલું 1.5 થી 3.5 લાખ પ્રતિ ઘન મિલી ત્રાકણ અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય પણ અહીંયા એક એમસીક્યુ બને અસ્થિમજ્જાની અંદર ભી એક વિશિષ્ટ પ્રકારનો કોષ છે જેનું નામ છે મેગાકેરિયોસાઇટ્સ શું નામ છે એનું મેગાકેરિયોસાઇટ્સ તો આપણને પૂછાય કે ત્રાકણ અસ્થિમજ્જાના કયા કોષમાંથી ઉત્પન્ન થાય તો મેગાકેરિયોસાઇટ ઓકે અને ત્રાકણ શું કામ કરે ત્રાકણ રુધિર ગંઠાવવાનું કાર્ય કરે માન લો કે શરીરમાં ત્રાકણની ઉણપ હોય અને આપણને કંઈક વાગે તો લોહી બહાર જાય છે લોહી બહાર આવ્યા છે ત્યારે લોહી ગંઠાય નહીં સમજ પડી તો ત્રાકણ જે છે એ શરીરમાં પૂરતી માત્રામાં હોવા જરૂરી છે બીજું ત્રાકણ રુધિર ગંઠાવવા માટે થ્રોમ્બોપ્લાસ્ટિન નામના પદાર્થનો સ્ત્રાવ કરે તો એ થ્રોમ્બોપ્લાસ્ટિનનો સ્ત્રાવ કરતા હોવાને કારણે ત્રાકણને થ્રોમ્બોસાઇટ પણ કહેવાય ત્રાકણ જે છે એ થ્રોમ્બોપ્લાસ્ટિન નામના પદાર્થનો સ્ત્રાવ કરતા હોવાથી એને થ્રોમ્બોસાઇટ તરીકે પણ ઓળખવામાં આવે તો રક્તકણ પતી ગયા ત્રાકણ પતી ગયા હવે કોનો વારો આવ્યો શ્વેતકણ શ્વેતકણ એટલે કે ડબ્લ્યુબીસી ડબ્લ્યુબીસી નો અર્થ શું થાય ડબ્લ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ સેલ તમારા અને મારા શરીરના સૈનિકો કે જે આપણને બહારથી આવતા સૂક્ષ્મ જીવો સામે રક્ષણ આપે બચાવે તમારી મારી રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખે છે એ છે શ્વેતકણ શ્વેતકણનું પ્રમાણ કેટલું તો શ્વેતકણનું પ્રમાણ હોય 6000 થી 8000 પ્રતિ ઘન મિલી ફરીથી 6000 થી 8000 પ્રતિ ઘન મિલી તો આના આધારે તમને ખબર પડી જોઈએ કે રુધિર કોષોમાં સૌથી વધારે રક્તકણ એના પછી ત્રાકણ અને સૌથી ઓછા કોણ હોય સૌથી ઓછા હોય શ્વેતકણ શ્વેતકણ જે છે એ બે પ્રકારના હોય એક આવે કણિકામય શ્વેતકણ અને એક આવશે કણિકાવિહીન શ્વેતકણ કણિકામયમાં 3 પ્રકારના શ્વેતકણ ન્યુટ્રોફિલ એસિડોફિલ બેઝોફિલ ફરીથી ન્યુટ્રોફિલ્સ એસિડોફિલ્સ અને બેઝોફિલ્સ જોઈએ કણિકામય શ્વેતકણ એમાં પહેલો પ્રકાર છે ન્યુટ્રોફિલ્સ ન્યુટ્રોફિલ્સ કેમ કે ન્યુટ્રલ નો અર્થ થાય તટસ્થ અને આપણે તટસ્થ કણો ભી કહીએ છીએ તો નામ કેમ પડી કારણ કે એસિડિક અને બેઝિક બંને પ્રકારના અભિરંજકોમાં એસિડિક અને બેઝિક બંને પ્રકારના અભિરંજકોમાં આ કોષો અંશતઃ અભિરંજિત થાય એટલે થોડા થોડા અભિરંજિત થાય છે મતલબ કે આ એસિડ પણ નથી આ બેઝ પણ નથી
તો આ શું હશે આ ન્યુટ્રલ હશે એટલે નામ શું પડી ગયું એમનું ન્યુટ્રોફિલ્સ ન્યુટ્રોફિલ્સ ઓકે હવે જો ન્યુટ્રોફિલ્સ જે છે એનું પ્રમાણ તો ટોટલ શ્વેતકણમાં એટલે ટોટલ શ્વેતકણ મતલબ 6000 થી 8000 પ્રતિ ઘન મીમી એ ટોટલ શ્વેતકણમાં 60 થી 65% ન્યુટ્રોફિલ્સ હોય આ ન્યુટ્રોફિલ્સ એ આપણા શરીરના ભક્ષક કોષો છે કે જે બહારથી શરીરમાં અંદર જે સૂક્ષ્મજીવો કે ઘટકો પ્રવેશે એમનું ભક્ષણ કરે એટલે કે એમને મારી નાખે ત્યાર પછી બીજા છે એસિડોફિલ્સ હવે એસિડોફિલ્સ જે છે એ ઇયોસિન નામના અભિરંજકથી અભિરંજિત થાય ઇયોસિન કે જે પોતે એસિડ વાળો સ્વભાવ ધરાવે છે એટલે આનું નામ શું પડ્યું એસિડોફિલ્સ અથવા ઇયોસિન નામના અભિરંજકથી અભિરંજિત થાય છે માટે એને ઇયોસિનોફિલ્સ પણ કહેવાય ટોટલ શ્વેતકણની અંદર ઇયોસિનોફિલ્સ નું પ્રમાણ છે ખાલી 2 થી 3% આ ઇયોસિનોફિલ્સ આપણને ચેપ સામે રક્ષણ આપે છે ઇયોસિનોફિલ્સ આપણને શું કરે છે ચેપ સામે રક્ષણ આપે છે ત્યાર પછી બેઝોફિલ્સ બેઝોફિલ્સ જે છે એ મિથિલિન બ્લુ નામના અભિરંજકથી અભિરંજિત થાય ફરીથી બેઝોફિલ્સ મિથિલિન બ્લુ નામના અભિરંજકથી અભિરંજિત થાય મિથિલિન બ્લુ કે જે બેઝિક સ્વભાવ ધરાવે અને બેઝ જે હોય એના માટે ગુજરાતીમાં શબ્દ વપરાય આલ્કલી તો આને આલ્કલ રંગગ્રાહી કણો પણ કહેવાય બેઝ એટલે કે બેઝિક સ્વભાવ ધરાવતો હોવાને કારણે બેઝોફિલ્સ માટે ગુજરાતીમાં આલ્કલ રંગગ્રાહી શબ્દ પણ પ્રયોગ થાય સૌથી ઓછી માત્રામાં શ્વેતકણ જોવા મળે બેઝોફિલ્સ ખાલી 0.5 થી 1% આપણને જોવા મળે બેઝોફિલ્સ જે છે એ હિપેરિન હિસ્ટેમાઇન અને સિરેટોનિન જેવા રસાયણોનો સ્ત્રાવ કરે હિપેરિન હિસ્ટેમાઇન અને સિરેટોનિન નામના રસાયણોનો સ્ત્રાવ કરે એ સિવાય સોજાની પ્રતિક્રિયાઓમાં આપણે જ્યારે સોજો આવે તો એ સોજાની સામે જે પ્રતિક્રિયાઓ છે આપણા શરીરની આ સોજા સામેની પ્રતિક્રિયાઓમાં બેઝોફિલ્સ જે છે એ અગત્યના છે ઓકે તો શ્વેતકણના બે પ્રકાર પડ્યા કણિકામય અને કણિકાવિહીન એમાંથી આ કયા પ્રતિ ગયા કણિકામય એમાં તટસ્થ કણો એસિડિક કણો અને બેઝિક કણો તટસ્થ કણો ભક્ષક કોષ તરીકે વર્તે એસિડિક કણો ચેપ સામે રક્ષણ આપે અને બેઝિક કણો જે છે હિપેરિન હિસ્ટેમાઇન સિરેટોનિનનો સ્ત્રાવ કરે એ સિવાય સોજાની પ્રતિક્રિયાઓમાં પણ આપણને મદદ કરે હવે જોઈએ આપણે કણિકાવિહીન શ્વેતકણ કણિકાવિહીન શ્વેતકણ બે પ્રકારના હોય એક છે મોનોસાઇટ મોનો એટલે કે સિંગલ એટલે ગુજરાતીમાં આને આપણે એક કેન્દ્રીય કણ પણ કહીએ છીએ મોનોસાઇટ એટલે કે એક કેન્દ્રીય કણ ટોટલ શ્વેતકણમાં એનું પ્રમાણ હોય 6 થી 8% અને મોનોસાઇટ પણ ભક્ષક કોષો તરીકે જ વર્તે છે મોનોસાઇટ પણ ભક્ષક કોષો તરીકે જ વર્તે છે ત્યાર પછી લિમ્ફોસાઇટ લિમ્ફોસાઇટ જે છે એને કહેવામાં આવે ગુજરાતીમાં લસિકા કણો લિમ્ફોસાઇટ ને કહેવાય લસિકા કણો કુલ શ્વેતકણમાં એનું પ્રમાણ છે 20 થી 25% અને આ લિમ્ફોસાઇટ આપણું રોગ પ્રતિકારક તંત્ર મેઇન્ટેન કરે મતલબ રોગો સામે રક્ષણ આપવા માટે લસિકા કોષો પણ આપણને મદદ કરે યાદ રાખજો ખાસ લસિકા કોષોના બે પ્રકાર પડે એક બી લસિકા કોષો અને બીજા ટી લસિકા કોષો કયા કયા બી લસિકા કોષો અને ટી લસિકા કોષો કોઈ પણ રોગ સામે લડવું હોય તો લડવા માટે એન્ટીબોડી જોઈએ લડવા માટે શું જોઈએ આપણને એન્ટીબોડી એ એન્ટીબોડી બનાવવાનું કામ કરે બી લસિકા કોષો અને એન્ટીબોડી બનાવવા માટે આ ટી લસિકા કોષો બી લસિકા કોષોને મદદ કરે માટે ટી લસિકા કોષોને મદદ કરતા કોષો પણ કહેવાય ઓકે તો કદાચ પૂછાય કે એન્ટીબોડી કોણ બનાવે તો બી લસિકા એને મદદ કોણ કરે તો ટી લસિકા કોષો ઓકે તો આ રુધિર કોષ જે છે એ આપણા પૂરા તેમાંથી બહુ બધા એમસીક્યુ પૂછાય રુધિરનું બંધારણ આપણી એક્ઝામમાં મોસ્ટ ટાઈમ થિયરી છે ઓકે રુધિરનું બંધારણ સમજાવો આપો પ્રશ્ન પૂછાઈ જાય અથવા રુધિર કોષો સમજાવો રુધિર રસ બે માસમાં અલગથી પૂછી શકીએ રક્તકણ બે માસમાં અલગથી પૂછી શકાય શ્વેતકણ 3 માસમાં પૂછી શકીએ અને બહુ બધા એમસીક્યુ જેમ કે
સૌથી વધુ માત્રામાં જોવા મળતા રુધિરકોષ કયા તો રક્તકણ સૌથી ઓછી માત્રામાં જોવા મળતા રુધિરકોષ શ્વેતકણ હવે શ્વેતકણમાં પ્રશ્ન આપણને પૂછાઈએ કે શ્વેતકણની અંદર સૌથી વધુ માત્રામાં જોવા મળતા શ્વેતકણ કયા તો ન્યુટ્રોફિલ 60-65% છે સૌથી ઓછી માત્રામાં જોવા મળતા શ્વેતકણ કયા તો બેઝોફિલ્સ 0.5-1% છે પછી આ પ્રમાણ તમારે કમ્પલસરી બધાનું યાદ રાખવું કારણ કે આ કાજે તમને પૂછે છે કે નીચે આપેલા શ્વેતકણને ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો તેનું પ્રમાણ જો તમને યાદ હોય જો પ્રમાણ તમને યાદ હોય તો તમે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો બાકી ગોઠવી શકો નહીં ઓકે તો આ રુધિર જે છે એ પ્રવાહી સંયોજક પેશી છે કે જેનું સંપૂર્ણ બંધારણ આપણે ઊભું થયું એકવાર સ્ક્રીનશોટ લઈ લો કે લેવાનો હતો ઓકે તો આપણે ચેપ્ટર નંબર 18 ની શરૂઆત કરી છે નામ છે એનું દેહજળ અને પરિવહન જેમાં આજે સૌથી પહેલી થિયરી આપણે ભણ્યા રુધિરનું બંધારણ રુધિરનું બંધારણ મોસ્ટ આઈએમપી થિયરી છે આમાંથી પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે એટલે શાંતિથી એકવાર વાંચી રિફર કરી લેવી પ્રિન્ટ આઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી લેવું ઓકે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ આવતા લેક્ચરની અંદર આપણે રુધિર જૂથ વિશે માહિતી